मङ्गलं गौतमा प्रभो मङ्गलं स्थूली भद्राद्या जैन धर्मो જૈન ધર્મોસ્તુ અમારી ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી સંસ્થામાં એક સરસ્વતી પુત્ર બેઠેલા છે હમણાં દર રવિવારે સવારે નવ વાગે ગૌતમ સ્વામી પર એક અવિરત કથા એ વિષય પર તેઓ બોલે છે આમ એવું છે કે પર્યુષણમાં ઘણર વાત આવે એટલે ગૌતમ સ્વામી પર બધા લગભગ બોલે અને બધા એમના વિશે જાણે પણ છે પણ હું એમને એ રેગ્યુલર સાંભળું છું પણ મને એક નવી વાત અહીં એવી લાગે કે કુમારભાઈ છે ને વાર્તા કહેવાને બદલે એ પ્રસંગને વર્ણવે છે અને વર્ણવે એટલે એક હતો રાજા એક હતી રાણી એ નહીં એ એ વ્યક્તિત્વના મુખ પર જે અહોભાવ આવે છે ને એનું વર્ણન કરે છે એક દાખલો આપું ગૌતમ સ્વામી આયા પરમાત્મા મહાવીર પાસે અને એ વખતે પરમાત્મા મહાવીરને જોઈને જે એમના મુખ પર અહોભાવ આવે એ અહોભાવનું જે શબ્દોમાં એ વર્ણન કરે છે આપણે થંભી જઈએ ત્યાં એમ થાય કે એ અહોભાવ મને દેખાય છે અને એ અહોભાવ એ પ્રગટ કરી શકે છે શબ્દમાં આવા ઘણા બનાવો આખી કથામાં આવે છે અને એ એને શબ્દરૂપે એ જે પ્રવર્તન કરે છે બહુ મજા આવે છે આમાં આપણને એક દ્રશ્ય નજર આગળ થતું હોય ને એવું લાગે પછી પરમાત્મા મહાવીર પણ એમને સંબોધે તો કદાચ આ જુદી જ રીતે એક અવિરત યાત્રા એમને શરૂ કરી છે જેના યાત્રુ બન યાત્રાળુ બનવાનો મને મોકો મળ્યો છે ખરેખર ખૂબ જ આનંદ આવે છે ક્યારે રવિવાર આવે એવી આતુરતાપૂર્વક રાહ જોવાય છે ખરેખર કુમારભાઈ ખૂબ ખૂબ આપને ધન્યવાદ આ રીતે આપ ઉપદેશ આપો છો એ ખરેખર હૃદયમાં ચિતરાઈ જાય છે અને એનો ખરેખર આનંદ પ્રાપ્ત થાય છે ધન્યવાદ અંગૂઠે અમૃત વસે લબ્ધી તણાભંડાર ગુરુ ગૌતમ તે સમરીએ વાંચિત ફલદાતાર ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રનો આ પંદરમો મુકામ આપણે એક પછી એક મુકામ ધીરે ધીરે પાર કરતા જઈએ છીએ અને તેમ તેમ તત્વજ્ઞાનની સુગંધ જૈન દર્શનનો અનુભવ જૈન ચરિત્રોની વિશેષતા અને સૌથી વિશેષ તો પ્રભુ મહાવીર અને ગુરુ ગૌતમ એમનો આ મેળાપ એક અપ્રતિમ અને અવર્ણનીય ઘટના છે અને આપણે જાણીએ છીએ કે ગૌતમના ચિત્તમાં રહેલા આત્મા વિશેના સંશયને પ્રભુ સ્વયં પ્રગટ કરે છે પણ એ પ્રગટ કરવાની સાથોસાથ એના અનેક પ્રમાણો આપે છે એમાંના કેટલાક પ્રમાણ આપણે આગળ જોયા પણ ખરા અને પ્રભુ મહાવીરની વિશેષતા એ છે કે પ્રત્યેક વાતને સંપૂર્ણ તયા સમજાવે છે અને એટલે જ પહેલાં આગમ પ્રમાણથી સાબિતી આપે છે કે આ આત્માનું અસ્તિત્વ છે એ પછી પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અર્થાપત્તિ સંભવ પ્રમાણોથી પણ આ આત્માની વાત સમજાવે છે અને એમાંના પ્રભુના કેટલાક વિચારો આપણે જોયા અને ત્યારે એ કહે છે ઇન્દ્રભૂતિને કે આત્માનું અસ્તિત્વ છે પણ તમારે એ આત્માના અસ્તિત્વની ઓળખ મેળવવી પડે એમ કહે છે કે એકવાર સ્વામી વિવેકાનંદે અમેરિકાના પ્રવાસ દરમિયાન એક અત્યંત કુશાગ્ર બુદ્ધિ ધરાવતા વકીલે સવાલ કર્યો અરે તમે બધે આત્માની વાત કરો છો તમારા ભારતીય ગ્રંથોમાં પણ આત્માની ઘણી વાતો મળે છે પણ ખરેખર આત્મા છે કે નહીં તમે જેની વાત કરો છો એ મને બતાવશો ખરા એનું કોઈ અસ્તિત્વ છે ખરું સ્વામી વિવેકાનંદે કોઈ ઉત્તર આપવાને બદલે એક સોય પોતાના હાથમાં લીધી અને એ વકીલના હાથ પર જરાક ભોંકી અને તરત જ એ વકીલ ચીસ પાડી ઉઠ્યા અરે સ્વામીજી આ શું કરો છો તમે તો કેવા છો આ સોય વાગતા મને કેટલી વેદના થઈ તેની તમને ખબર છે સ્વામી વિવેકાનંદે કહ્યું ઓહ તમને વેદના થઈ તમને પીડા થઈ ખરું ને જરા મને એ વેદના પ્રત્યક્ષ બતાવશો ખરા એ વેદનાને તો કઈ રીતે બતાવી શકાય એ તો અનુભવની ચીજ છે અને ત્યારે સ્વામીજી એને વળતો ઉત્તર આપ્યો વેદનાની જેમ આત્મા પણ અનુભવની ચીજ છે એને પ્રત્યક્ષ બતાવી શકાય નહીં અને એટલે જ પ્રભુ મહાવીર જુદા જુદા પ્રમાણો આપીને ગૌતમ સ્વામીને આ સમજાવે છે કે આત્માનું અસ્તિત્વ છે એમાંના કેટલાક પ્રમાણો આપણે જોયા એક પ્રમાણે એવું પણ પ્રભુએ આપ્યું કે તલમાં તેલ પુષ્પમાં ગંધ અને દૂધમાં ઘી હોવા છતાં એ પ્રત્યક્ષ દેખાતા નથી એ જ રીતે આત્મા શરીરમાં હોવા છતાં પ્રત્યક્ષ દેખાતો નથી એવા આરૂપી આત્માની એમણે ઘણી વાતો કરી અને કોઈ એક સાબિતી નથી આપી એમને એમણે તો અનેક સાબિતી આપી છે કે આ રૂપી આત્માને તમે જુઓ વિચાર કરો કે તમે રાત્રિના સમયે સૂતા છો કેટલાક વધારે ભગવાને આપેલા પ્રમાણો જોઈએ કે તમે રાત્રિના સમયે સૂતા છો અને તમને સ્વપ્ન આવે છે આપ જાણો છો કે સ્વપ્નના સંકેતોને સમજાવતું એક આખું સ્વપ્ન સ્વપ્નશાસ્ત્ર પણ છે પણ તમે જ્યારે પ્રાતઃકાળે જાગો ત્યારે એ ચિત્ર વિચિત્ર સ્વપ્ન હોતા નથી એ તમે રાજા બન્યા હો તમે સમ્રાટ બન્યા હો તમે ધનિક બન્યા હો તમે જ્ઞાની બન્યા હો એ બધું સ્વપ્નમાં જે બન્યું હોય એ જાગ્રત થઈએ ત્યારે ચાલી જાય છે તો ઊંઘમાં કોણ અનુભવ કરે છે આ જ્યારે ઊંઘના સમયે તમે રાજા બનતા હો અને કોઈને આદેશ આપતા હો એનો કોણ અનુભવ કરે છે તો એ સ્વપ્નો કોણ જુએ છે એ સ્વપ્નો જોનાર આત્મા છે એક વિશેષ પ્રમાણ પ્રભુ આપે છે એક રીતે કહીએ તો જેમ આગ વગર ધુમાડાનું અસ્તિત્વ હોતું નથી એ જ રીતે ભોગી વગર ભોગ્યનું અસ્તિત્વ હોતું નથી શરીર માણસનું શરીર એ ભોગ્ય છે અને એટલે જ એના ભોગી તરીકે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે સાદા શબ્દોમાં આપણે આ વાતને સમજીએ કે આપણા શરીરનો કોઈ આત્મા હોય તો એ શું છે મન છે તો મેનેજર છે અને આત્મા છે આપણો માલિક છે અને મન તમને ના પાડે છતાં આત્માને કારણે તમે કરશો દવા અત્યંત કડવી હોય હોઠે અડાડવાની પડશે જે તમને ઈચ્છા ન હોય અને છતાં બીમારી વખતે તમે દવા પીતા હો છો એ કડવી દવા પીવી પડે છે મીઠાઈ ખાવાની ઈચ્છા હોય અને કડવી ક્વિનાઈન ખાવાની પ્રેરણા કોણ આપે છે એ પ્રેરણા આપે છે આત્મા તમારા દેહનો દેહી છે આત્મા શરીરના તમારા મહેલનો માલિક છે આત્મા અને ત્યારે જો એક સરસ વાત પ્રભુ એક પ્રમાણ આપે છે કે હવાથી ભરેલી વાયુથી ભરેલી કોથળીને ખાલી કરી નાખો તો સ્થૂળ રીતે એનું વજન ઘટતું નથી એ જ રીતે મૃતદેહના વજનમાં પણ ઘટાડો થતો નથી કારણ કે આત્મા આ અરૂપી આત્મા કેવો છે બહુ સરસ છે અગુરુ લઘુ ગુણવાળો છે વળી ઘોર અંધારામાં આપણે આપણું શરીર જોઈ શકતા ન હોઈએ છતાં આપણને સંદેહ થતો નથી કે હું છું કે નહીં એનું કારણ આ આત્મા છે અને કોઈ અકસ્માત થાય એક નવું કારણ જોઈએ કોઈ અકસ્માત થાય એને હાથ પગ કપાઈ જતા માણસ અંગવિહોણો બની જાય તો એ અવયવોનો અનુભવ એ ભૂલી શકતો નથી એનો હાથ તો નાશ પામ્યો છે અને હાથના નાશ સાથે એનો અનુભવ નાશ નથી પામ્યો એનો અનુભવ નાશ પામવો જોઈએ પણ તેવું થતું નથી એ જ બાબત સિદ્ધ કરે છે કે આત્મા છે અર્થાત દરેક ઇન્દ્રિયને ભિન્ન ભિન્ન વિષય હોય છે પણ એ દરેકનું ભાન આત્માના ઉપયોગ દ્વારા જણાય છે તમે કલ્પના કરો કે ધારો કે ઇન્દ્રિયો વચ્ચે મતભેદ થાય ડિસ્પ્યુટ જાગે ઝઘડો થાય કલહ અને કંકાસ થાય ત્યારે એનો ન્યાય કોણ કરે આંખ કોઈ એક વસ્તુને ખાંડ કહે અને જીભ એને મીઠું કહે અને નાક એની અવગણના કરે તો ખરેખર એ ચીજ શું છે એનો ન્યાય એનો ફેંસલો કોણ આપે છે એનો આખરી નિર્ણય આત્મા કરતો હોય છે વળી આ ઇન્દ્રિયોનું ભાન મૃત્યુ પામતા ચાલ્યું જાય છે મૃતદેહને તમે કહો કે હાથ હલાવો પગ વાળો શક્ય જ નથી થયા જ થાય જ નહીં ચેતનના સંચાર વગર મૃતદેહમાં ઇન્દ્રિયો કંઈ પણ કરી શકતી નથી હાથ છે પણ હલનચલન નથી પગ છે પણ ગતિ નથી આંખ છે પણ દ્રષ્ટિ નથી દેહ છે પણ ચેતન નથી તો શરીરમાંથી એવું શું નીકળી જાય છે કે એની બધી જ ક્રિયાઓ બંધ થઈ જાય છે અને ત્યારે આપણે કહેવું જોઈએ કે હાથ છે પગ છે આંખ છે નાક છે કપાળ છે બધું છે અને છતાં એ મૃતદેહમાં જ એ કશું કરી શકતું નથી એનું કારણ છે કે જે તત્વ ગયું છે એ આત્મા છે અને પ્રભુએ એકથી વધારે એક પ્રમાણ આપ્યું કોઈ પણ ગુણના પ્રત્યક્ષથી ગુણી પ્રત્યક્ષ કહેવાય છે જેમ કે ઘડાનું સ્વરૂપ દેખાતા ઘણો દેખાય છે તેમ સ્મરણ કરો કોઈ ભૂતકાળનું કોઈ સ્મરણ કરો કોઈ આનંદની ઘડી યાદ કરો આ બધું કેવી રીતે થાય છે એ એ ગુણથી થાય છે માનવી પાસે ધન હોય સોનું હોય રત્ન હોય શરીર હોય પણ લોકોને એવું હોય છે કે ભારે મમતા હોય છે તો સવાલ કરો તમે પૂછો તમારી જાતને કે આ ધન મારું છે એવું તમને સતત મમત્વ કેમ થાય છે આ શરીર મારું છે એને માટે કેમ મમત્વ છે આ મમતા કોણ રાખે છે તો એ રાખે છે એ આત્મા છે શરીર એ પણ ધન સંપત્તિની જેમ એક મૂડી છે અને એ શરીરનું મમત્વ કોણ કરે છે પત્ની પરિવાર પૈસા એ તરફ મમત્વ કરતા વ્યક્તિ દોડતો રહે છે અને આ મમત્વ એટલે શું તમે કહો કે મને મમત્વ શોધીને બતાવો પૈસા હું જોઈ શકું છું પરિવાર હું જોઈ શકું છું પણ એના પ્રત્યેનું મમત્વ જોઈ શકતો નથી આ મમત્વ કરનાર છે આત્મા અને વિચાર કરો કે બત્રીસ પકવાન ધરાવતી થાળી તમારી સામે હોય તમે ઘણા દિવસથી ભૂખ્યા છો સામે મિષ્ટાંત જોઈને તમારું મન ચંચળ બની ગયું છે તમારી જીભ સળવળાટ કરે છે અને આમ આવું ભવ્ય મધુર મિષ્ટ અનેક વાનગીયુક્ત ભોજન કરવાની તમે તૈયારી કરો છો અને બરાબર એ જ ક્ષણે સમાચાર આવે છે સમાચાર આવે છે કે તમારા પિતા અથવા માતા અથવા કોઈ નિકટના સ્વજનનું અણધાર્યું અકાળ અવસાન થયું છે તો તમે શું થઈ જાઓ છો તમે ઉદાસ થાવ છો આ બત્રીસ પકવાન ધરાવતી થાળી પરથી તમારી દ્રષ્ટિ હટી જાય છે પેલું જીભનો સળવળાટ બંધ થઈ જાય છે અરે આઘાતના સમાચારથી માથે હાથ દઈને બેસી જાઓ છો ત્યારે તમે વિચાર કરો કે આ શોકમગ્ન બન્યું કોણ દુઃખ કોને થયું શરીર તો સુખની વચ્ચે માલતું હતું બત્રીસ પકવાન હતા ભોજન માટેની ભૂખ હતી મીઠાઈઓનો પાર નહોતો શરીરને સુખ હતું આજુબાજુ પણ દુઃખ કોને થયું દુઃખ આત્માને થયું અને એટલે જ આત્માનું આ અસ્તિત્વ છે અરે પ્રભુએ તો એક બીજા પ્રમાણો ખેટ કેટલા આપ્યા છે જો તમે શંકાને સમૂળગી નિર્મૂળ કરવી છે અને પ્રભુ કહે છે એક પિતાના બે સંતાનોમાં એક અભ્યાસમાં તેજસ્વી હોય અને બીજો સાવ સામાન્ય હોય એક સારે માર્ગે ચાલતો હોય અને બીજો અત્યંત ખરાબ માર્ગે અને અવળા કામો કરતો હોય તો આ બંનેમાં આવો ફેર કેમ એક જ પિતાના બે સંતાન અને છતાં આવો ફેર કેમ એક જ પિતા હોય અને એના સંતાનમાં એક દુર્યોધન હોય અને બીજો વિકર્ણ હોય તો એક ખરાબ વિચાર કરતો હોય અને એક સતત સારા વિચાર કરતો હોય એનો અર્થ એ કે બંનેના શરીરો જુદા છે એના માટે બંનેમાં આત્મા જુદો જુદો વસે છે તમે જુઓ કે એકાએક કોઈ ઘરમાં આગ લાગે કેટલા પ્રમાણો છે તમે જુઓ અને માણસ જીવ બચાવવા માટે દોડી જાય એ ઘટના સૂચવે છે કે સૌ કોઈને પોતાનો આત્મા વાલો છે એને સુખ શાંતિ સન્માન લાભ પ્રશંસા ગમે છે અને એ જ આત્માને દુઃખ હાનિ અશાંતિ કે અપમાન પસંદ નથી જેમ મને આત્મા પ્રત્યક્ષ છે તેમજ તારા મનના સંદેહને પણ હું પ્રત્યક્ષ જાણી શકું છું તારા મનમાં સંદેહ છે પણ એક વિચાર કર વિચાર કર કે ફ્રાન્સના એફિલ ટાવરનું કોઈ તમારી સામે વર્ણન કરે અથવા તો કોઈ ચીનની દિવાલની તમારી સામે વાત કરે તો એ હોવા છતાં દરેક વ્યક્તિને એ પ્રત્યક્ષ હોતી નથી પણ એનો અર્થ એ નથી કે આ જગતમાં ચીનની દિવાલ નથી કે એફિલ ટાવર નથી આ બધું જ જગતમાં છે જ માત્ર આપણને એ પ્રત્યક્ષ દેખાતું નથી હજી એક પ્રભુ દલીલાનો ઉત્તર આપે છે જો કોઈ એમ માને કે અમે પ્રત્યક્ષ હોય તે જ માનીએ બીજાનું જોયેલું માનતા નથી તો આપણે એમને કહેવું જોઈએ કે વાહ તમે તો ખરેખર બુદ્ધિશાળી છો આ સાંભળી કદાચ એમના ચહેરા ઉપર હાસ્ય આવે અને ત્યારે જરા આપણે એમને પૂછવું જોઈએ કે આટલા બધા બુદ્ધિશાળી છો તો જરા તમારી બુદ્ધિ કાઢીને બતાડશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ થયો પણ એ હજી આજે બુદ્ધિ કાઢીને બતાવી શકતું નથી એટલે એનો અર્થ એ થયો કે આત્માના અસ્તિત્વ વિશેનું તમારી પાસે અજ્ઞાન છે તમારી અલ્પગ્રતાને કારણે તમને આત્મા દેખાતો નથી પણ એ આત્મા જ્ઞાનીના અનુભવમાં સમજવા જ્ઞાનીના અનુભવમાં છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જણાવે છે એટલે એ રીતે પ્રભુ મહાવીરે ઇન્દ્રભૂતિના આગમ પ્રમાણથી અને પ્રત્યક્ષ પ્રમાણથી આત્માના અસ્તિત્વની વાત કરી અને મહાજ્ઞાની શાસ્ત્ર વિશારદ ઇન્દ્રભૂતિ ગૌતમની શંકા પૂરેપૂરી નિર્મળ થાય તે માટે આગમ પ્રમાણ આપ્યું પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું અને હજી પ્રભુ અટકતા નથી એને સમૂળી શંકા નિર્મૂળ નિર્મૂળ કરવી છે અનુમાન પ્રમાણથી ભગવાન આત્માની સાબિતી આપે છે અનુમાન પ્રમાણ એટલે શું જેમ અગ્નિ વિના ધુમાડો ન હોય ભોગી વિના ભોગ્ય ન હોય તો શરીર એ ભોગ્ય છે અને ભોગી એનો આત્મા છે બીજું કે તમારી કાયાનો માલિક કોણ તમે એની શોધ કરશો તો તમને આત્મા દેખાશે માનવીના દેહનો માલિક છે આત્મા સામાન્ય માન્યતા એવી છે કે માનવીનો માલિક આત્મા નથી પણ એનું મન છે પણ હકીકત જુદી છે ઘણીવાર મનને ન ગમે એવી બાબત પણ મનને ન ગમે એવી બાબત પણ આત્મા દ્વારા થતી હોય છે જેમ કે દીર્ઘ કાળ સુધી ઉપવાસ કરવા કદાચ મનને ન ગમે આટલા બધા ઉપવાસ પણ આત્માની તાકાત છે આત્મા કે છે સાધુજનો જ્યારે પોતાનો લોચ કરે ત્યારે કેટલી પીડા થતી હશે કલ્પના કરો પગપાળા વિહાર કરે ત્યારે કેટલા કષ્ટો સહન કરતા હશે આ બધા શારીરિક કષ્ટો મનને ક્યાંથી ગમે મનને તો વેદના થતી હોય એને તો કદાચ પીડતા જ હોય પણ આત્માને ગમે છે અને એથી સાબિત થાય છે કે આત્મા એ માનવીના મનનો માલિક છે હજી પ્રભુ આગળ એક નવી દલીલ આપે જો આખું આત્માનું વિજ્ઞાન ખોલી નાખે છે પ્રભુ નવી દલીલ આપે છે કે ઇન્દ્રિયો એ સાધન છે અને આત્મા રૂપી માલિક એ સાધનોથી પોતાનું કામ લે છે જેમ ચપ્પાથી કલમ છોલાય છે દાંતરડાથી એ કપાય છે એ જ રીતે આમાં ઘડનાર અને કાપનાર જુદા છે તે પ્રમાણે ઇન્દ્રિયો અને વિષયોને ગ્રહણ કરનાર જુદા છે અને એ અર્થમાં આત્માને તમે પ્રોપરાઈટર કહી શકો એક સ્વતંત્ર માલિક કહી શકો અને બંને તમારો મેનેજર કહી શકો ડાયાબિટીસ હોય છતાં મીઠાઈ ખાવા માટે મન કૂદકો લગાવે ત્યારે એને કોણ અટકાવે છે એને આત્મા અટકાવે છે ક્રોધ આવતા ક્ષમાનો કોણ વિચાર કરે છે આત્મા જ એનો વિચાર કરે છે હજી આગળ જઈએ પ્રભુ કહે છે કે જન્મ થતાં જ બાળકને આહાર વગેરે સંજ્ઞાને મમત્વ આદિ કેમ થાય છે બાળક જાતે ખોરાક ખાતો હોય છે અમુક વ્યક્તિઓ સાથે આપણને સાહજિકપણે સ્નેહ થાય અને અમુક વ્યક્તિ પ્રત્યે અકારણ અકારણ કારણ વિના અણગમો થાય એનું કારણ શું તો એનું કારણ ગત જન્મની વાત ગત જન્મ અને આ જન્મ વચ્ચે કોઈ અનુસંધાન કરનાર હોય તો એ સ્વતંત્ર આત્મા છે અને એવી જ રીતે તમે વિચાર કરો તમારી આંગળી કપાઈ ગઈ હોય તો એની વેદના છે ને એ આત્મા અનુભવતો હોય છે તો બીજી બાજુ માતા ક્રોધી હોય અને પુત્ર શાંત હોય એવું કેમ બને છે અને માતા પિતામાં ક્રોધ લોભ મોહ અહંકાર જેવા દુર્ગુણો હોય અને પુત્ર આ બધા દુર્ગુણોથી દૂર નિષ્પૃહ રીતે જીવતો હોય એવું કેમ બને છે આ બાબત જ સૂચવે છે કે આત્મા જુદા જુદા સંસ્કારો લઈને આવ્યો છે એક જ માતાના ઉદરમાં પોષાઈને જન્મેલા અને મોટા થયેલા બે બાળકોના સ્વભાવમાં રૂચિમાં અને લાગણીમાં કેમ ફેર હોય છે કારણ કે બંનેનો આત્મા જુદો હોય છે હજી પ્રભુ એક વિશેષ પ્રમાણ આપે છે વાહ એ પ્રમાણ આપતા કહે છે કે વ્યક્તિ પોતે એ જ હોય છે શરીર પણ એનું એ જ હોય છે અને છતાંય એ વ્યક્તિ પોતે અશુભ ભાવો છોડીને શુભ ભાવોમાં જાય છે તો કોણ એને આ અશુભમાંથી શુભ તરફ લઈ જાય છે કોણ એને આ અનિષ્ટમાંથી ઈષ્ટ તરફ લઈ જાય છે તો કહે છે આત્મા દંભી માણસ અંદરથી નારાજ હોય પણ ઉપરથી બહુ હસતું રાખે છે તો અંદરથી નારાજ રહેનાર કોણ અંદરથી નારાજ રહેનાર આત્મા છે અને આથી જ શાસ્ત્રકાર આત્માનું લક્ષણ બહુ સરસ માર્મિક રીતે બતાવે છે ય કરતા ભેદાનામ ય કરતા ભેદાનામ ભોગતા કર્મ ફલસ્યચ અર્થાત હજી આગળ જઈને કહે છે જે આઠ કર્મનો કરતા છે અને કર્મનો ભોગતા છે તે સંસારમાં ભટકે છે સંસરતા પરિનિવારતા સહયાત્મા નાન્ય લક્ષણ જે આઠ કર્મોનો કરતા છે કર્મના ફળનો ભોગતા છે જે સંસારમાં ભટકે છે અને નિર્વાણ પામે છે એ આત્મા જ છે બીજું કોઈ લક્ષણ નથી અહીં બધે એક સ્મરણ થાય છે રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજીએ નોંધેલા એક સુંદર દ્રષ્ટાંતનું જો કોઈ અંદરને એમ કહેવામાં આવે કે આ લાઇટ બહુ સુંદર છે તો એ શું સમજશે શું પૂછશે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરશે પરંતુ એની જિજ્ઞાસાનું પૂર્ણ સમાધાન પ્રાપ્ત કરી શકશે નહીં એટલે કે લાઇટની પ્રશંસા સાંભળીને એક અંધ વ્યક્તિએ પૂછ્યું લાઇટ કેવી હોય છે દેખતી વ્યક્તિએ જવાબ આપ્યો વ્હાઇટ વ્હાઇટ કેવી દૂધ જેવી દૂધ કેવું હોય છે બગલાની પાંખ જેવું બગલો કેવો હોય છે આ પ્રજ્ઞાચક્ષુએ ક્યાંથી આ જોયું હોય બગલો કેવો હોય છે જવાબ આપનાર માણસે પોતાનો હાથ વાંકો કરીને અને પોતાના હાથનો સ્પર્શ કરાવીને કહ્યું જેની ગરદન આવી વાંખી હોય તેને બગલો કહે છે પેલો માણસ સમજી ગયો કે આને આ રીતે સમજાવવું બેકાર છે એટલે એ એને ડૉક્ટર પાસે લઈ જાય છે ડૉક્ટર એની આંખનું ઓપરેશન કરે છે અને ઓપરેશન સફળ જાય છે જેવો એની આંખો પરનો પાટો દૂર થઈ જાય છે કે દેખતો થઈ જાય છે અને ફરી પ્રકાશ વિશે સમજાવવાની હવે જરૂર રહી નથી એને પરિચય પ્રાપ્ત કરી લીધો આંખો ખુલી એટલે પ્રકાશ ઓળખાઈ ગયો એની જિજ્ઞાસા સદાને માટે શાંત થઈ ગઈ એ જ રીતે આત્મા વિશે કદાચ પૂર્ણ માહિતી સમજાવવું એ અશક્ય છે એ અનુભવીનું કામ છે એ સંતનું કામ છે એ પરમાત્માનું કામ છે અને માટે જ શબ્દ જાલમ મહારણ્યમ આત્મા વિશે તમે સમજાવો ત્યારે શું થાય શબ્દજાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ શબ્દોની ભીડ ઘોર જંગલની જેમ શ્રોતાઓના ચિત્તને ભ્રમજાળમાં ફસાવી દે છે અને આત્માના જિજ્ઞાસુ માટે આ શબ્દજાળ બહુ ખતરનાક છે આત્માનો એક બહુ મોટો પુરાવો એ છે જાતિ સ્મરણ જ્ઞાન કૌશાંબી નગરીના રાજ્યશાસ્ત્રી કાશ્યપનો પુત્ર કપિલ રાજા પાસે માગવા જાય છે એની ઈચ્છા તો બે પાસા સુવર્ણ પામવાની હતી પણ એને બદલે ધીરે ધીરે એની લાલસા વધી અને વિચાર કર્યો કે આખું અડધું રાજ્ય જ માગી લઉં જ્યારે એ આપવા બેઠો છે ત્યારે આવી સમયે જો તમે એક સાંકેતિક ઘટના એક વૃક્ષ પરથી પડી રહેલા જીર્ણ પાંદડાને જોયું અને કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણભંગુરતાનો સંકેત મળ્યો એ વિચારમાં પડ્યો કે આ ધનની પાછળ હું દોડું છું પણ એનું કોઈ મહત્ત્વ ખરું આ લાલચથી દોરવાઈ ગયો છું હું પણ આ મારી કોઈ મોટી ભૂલ નથી અને આ સમયે ગહન વિચારમાં નિમગ્ન એવા કપિલને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને રાજાએ એને ઘણા પ્રલોભનો આપ્યા પણ એ મેરુ પર્વતની જેમ અડગ રહ્યા આવા મુની કપિલ કેવડીને હાથે કચ્છના સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર તીર્થની આદ્ય પ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ મળે છે સુનંદાના નવજોત પુત્રને પુત્રજન્મના સંસ્કારને કારણે જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એને પરિણામે એની માતાએ મુની ધનગીરીને એ બાળક વહોરાવી દીધો આ બાળક તે કોણ એ છે અંતિમ દસ પૂર્વધર મહર્ષિ શ્રી વ્રજસ્વામીજી અને આવી જાતિ સ્મરણની ઘટનાઓ જૈન ધર્મમાં મળે છે ઘણી મળે છે શ્રીમદ રાજચંદ્રના જીવનમાં પણ આવી જાતિ સ્મરણની ઘટનાનું આલેખન છે સાત વર્ષની ઉંમરે બાળ શ્રીમદ સ્મશાનમાં અમીચંદભાઈના મૃતદેહની ચિતા ભડભડ બળથી જુએ છે અને જોઈને એમના અંતરમાં ઉહાપો થાય છે એ વિચારવા લાગ્યા કે શરીર તો એનું એ જ છે તો એમાંથી શું ચાલ્યું ગયું એવું કયું તત્વ છે કે જે જતા આ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે આમ વિચારની શ્રેણી એ ચડતા ચડતા પૂર્વજન્મોની સ્મૃતિ વચ્ચે રહેલું આવરણ ખસી ગયું અને જાણે પડદો હટતા કેટલાય પૂર્વજન્મોની સ્મૃતિ એમને જાગી ઉઠી પૂર્વજન્મમાં એમણે જુનાગઢનો ગઢ જોયો હતો એ સઘળું યાદ આવ્યું અને જાતિ સ્મરણ જ્ઞાનને કારણે સાત વર્ષની નાની વયમાં શ્રીમદ રાજચંદ્ર અદ્ભુત વૈરાગ્ય અનુભવવા લાગ્યા આ રીતે પ્રભુ મહાવીરે વેદ વાક્યોનો સમન્વય કરવાથી આત્માનું અસ્તિત્વ સાબિત કર્યું માત્ર એક બે પ્રમાણ આપ્યા નથી એમણે સમગ્ર પ્રમાણો આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે એમાં આગમ પ્રમાણ પણ છે પ્રત્યક્ષ છે અનુમાન છે ઉપમાન છે અર્થાપત્તિ અને સંભવ એવા જુદા જુદા પ્રમાણો આપીને એમણે સિદ્ધ કર્યું કે આત્મા છે નરસિંહ મહેતાએ કહ્યું છે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધન સર્વ જૂઠી અને વિચાર કરો પ્રભુ મહાવીરે પોતે પોતાના નિર્મળ જ્ઞાનના બળે આત્માના અસ્તિત્વની વાત કરી પ્રભુ મહાવીરે કરેલા સ્પષ્ટીકરણથી દેશની વિવિધ પાઠશાળાઓ અને રાજ્યશાહીમાં થતા અનેક વિવાદોમાં અનેકવાર વિજય મેળવનારા એવા દિગ્ગજ વિદ્વાનો ભગવાનની આ વાતથી આ દિગ્ગજ વિદ્વાનો કેવા હતા ચૌદ વેદ વિદ્યામાં પારંગત અને પાંચસો શિષ્યોનો વિશાળ સમુદાય ધરાવતા હતા આમાંના કેટલાક તો એવા મહાન ગુરુ હતા કે એમના શિષ્ય પરિવાર પાંચસો પાંચસો શિષ્યોનો હતો એવી જ રીતે ઇન્દ્રભૂતિના મનમાં પણ આ શંકાનું બીજ દૂર થાય છે ઇન્દ્રભૂતિ પણ પાંચસો શિષ્યોનો પરિવાર ધરાવતા હોય છે અને ઇન્દ્રભૂતિના મનમાં ન પ્રેત્ય સંજ્ઞાસ્થી આત્મા છે જ નહીં એવી દ્રઢ માન્યતા બંધાઈ ગઈ હતી એમને એમની આ ગંભીર ભૂલ સમજાઈ અને વેદ પદનો સાચો અર્થ કરીને અનેક પ્રમાણો સાથે આત્માની સાબિતી આપી વેદશાસ્ત્ર વિશારદ ઇન્દ્રભૂતિને પ્રભુ મહાવીરે કહેલી વાત સમજાઈ ગઈ અનેક પ્રમાણો પ્રભુએ આપ્યા અને એને પરિણામે ઇન્દ્રભૂતિના ચિત્તની આત્માના અસ્તિત્વ વિશેની શંકા સમૂળગી નિર્મૂળ થઈ ગઈ ઇન્દ્રભૂતિનો નિયમ હતો કે મારી શંકાનું જે કોઈ સમાધાન કરી આપે એમના આજીવન શિષ્ય બનવું અને એ રીતે જો એક મોટી ઘટના બની ગૌતમ ગોત્રીએ ઇન્દ્રભૂતિએ એમનો સંદેહ ટળી જતાં મારે પ્રભુ મહાવીરનું સ્મરણ હો એમ નક્કી કરી પાંચસો શિષ્યો સાથે પ્રભુની પાસે ત્યાં ને ત્યાં તત્કાળ પ્રવજ્યા પ્રવજ્યા એટલે દીક્ષા ધારણ કરી અને ગર્ભવાસ્થ્યજી મુનિ બન્યા એથી એ વિશેષ પ્રભુ મહાવીરે એમને ઉપનૈવા વિગમેય વા એ ત્રિપતિનો બોધ આપ્યો તત્કાળ શ્રી ઇન્દ્રભૂતિજીને જ્ઞાનાવરણીય કર્મનો અપૂર્વ ક્ષયોક્ષમ થયો તેઓ ક્ષુત કેવણી થયા અને બાર અંગ સ્વરૂપ દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરી આવા પ્રભુ મહાવીરના સર્વપ્રથમ શિષ્ય બન્યા ઇન્દ્રભૂતિ જેણે આ જગતને એક નવું દર્શન આપ્યું